تم تو کہیں اور کے مسافر تھے، تم کہیں اور کے مسافر تھے، ہمارا گھر تو یوں ہی راستے میں آیا تھا یار۔ تم مارا دیونا دی دل سو، અને દેવના દીધેલા હોય ને એ જ આવો પડકારો કરીએ કે જેના ઉપર દ્વારકા વાળાના હાથ રહી ગયો યાર, બાકી ઘણા ડાયરામાં આવ્યા ખરખરો કરવા આવ્યો એ નક્કી ન થાય યાર। હા, અમારે જાદુ બાબા કહેતા કે જે બાળક ઘોડિયામાં હોતું હોય અને ખોયામાં હોતું હોતું છ મહિનાનું બાળક આમ ઉલાળા રાખતું હોય તો સમજી લેવું કે આ કોક દી કઈક હિન્દુસ્તાનમાં ડંકો મારવાનો। એ ગમે ક્ષેત્રમાં જાય, ખોયામાં હોતું હોતું બાળક માં ભેંસ દોવા ગયું હોય, ગા દોવા ગયું હોય, ફળિયું વાળતું હોય અને ખોયામાં બાળક આમ ઉલાળા મારતું હોય, માં આવે ફળિયું વાળીને અને હાવાણાનો ઘા કરે, ત્યાં તો ઓલું ખોયામાંથી નીકળીને પડી ગયો નીચે બાળક। આ બાળક છે ને એ ભવિષ્યમાં ભારતનું ભાવિ બની શકે, કારણ કે જન્મતા વેત એમાંથી કંઈક અંદરથી લોહીના ઉકાળા નીકળતા હોય, બાકી પાંચ પાંચ વર્ષના થઈ જાય લાળું પડતી હોય ડગું ડગું ડગું, એ હું ખવરિયા કરી શકે યાર। પાછા એને પૂછો જેમ કે અમારો લાલો તો, અરે પણ ભાઈ આમાં ન કાંઈ થાય યાર, આમાં કાંઈ ન થાય યાર, આમાં કઈ થાય જ નહીં, પાંચ વર્ષે તો બહરાટો બોલવો પડે યાર, કારણ કે હરિયળ ઘરે ને હોય જેના ફળિયા ખુંજર ફરે, એને વય ની વાટું ન હોય, એને ઉંમર ન જોવાની, મારી મારી ઉંમર થવા દો ને હું જોઈ લઉં, એને ઉંમર ની કઈ કિંમત ન હોય, ઉંમર જોવાની ન હોય, એને વય ની વાટું ન હોય, કેહર બચા ને કાગડા। ભાવે સાંભળજો મારે આપને કેવું છાયા, આપ બધા સમજદાર છો આયા હિન્દવાની હાકલ રાયકા ધામમાં, હું તમે આનંદ કરવા મળ્યા છી, આનંદનો અવસર છે। પહેલો આપણે આજના સમય પ્રમાણે મારે વાત આપને કરવી છે, સાહિત્યની તો ઘણી બધી વાતો છે પણ સમયની યારે હાલવું છે ત્યારે પહેલી વાત હું કહી દઉં આપને, હમણાં બે પાંચ ડાયરામાં હું બોલેલો આજ પણ કહી દઉં કે સમય કેવો છે અને ભાઈબંધો કેવા પડખે રાખવા યાર। હા, ઘણા તમે જોવો ને ખહુરિયા પડખે ચડી જાય, મોભારાને નળિયા વેસાવી નાખે યાર, કંઈક મેજોરિટી હોય ને તમે ચૂંટણી લડો તો બરાબર છે, તમે જીતી જાઓ, સમાજની મેજોરિટી છે, કંઈક આપણું વર્ચસ્વ છે, માન છે, તો ચૂંટણી જીતી લઉં, અમુક અમુક તો લેના દેના વગર પડખ્યા સડી જાય, અરે મૂંઝાવાનું ન હોય મથી લેવાનું પણ કારણ વગર એમ નહીં, ભાઈબંધ એવા રાખો કે તમને સારા માર્ગે લઈ જાય, સારી સલાહ આપે, અને કદાચ તમે ખોટા માર્ગે હોય તો તમને બાવડું જાલીને કંઈક પાછો વળી જા, અને જો તારે આ માર્ગે હાલવું હોય તો મારે ડગલું નથી દેવું, તું તારી રીતે અને હું મારી રીતે, આવો ભાઈબંધ ભેળો હોય તો તમે શિખરો સર કરી શકો યાર। અને બીજી વાત ગઝલ કહી દઉં, પહેલાં મારે વાત સમયના અનુસંધાને કરવી છે આજ, કે કોઈને રૂપિયાનો ફાવર હોય, કોઈને હગાહીનું જોર હોય, કોઈને સત્તાનો અને સંપત્તિનો વજન હોય તો આ ગઝલ સાંભળી લેજો, તમને ઉતરી જાય સવારમાં, અટાણે જ ઉતરી જાય, તમે ગઝલના શબ્દો જોજો યાર, કોઈને પૈસા નો ગણાય ને તમે જો કાંઈ હોય નહીં પેઢીઓમાં, અને થોડાક થઈ જાય કંઈક મેળાવી જાય રોડ ઉપર કંઈક લેતી દેતીમાં, ત્યાં તો ઝાલ્યા નો રે, તમારી ભલી થાય તમારી, કોઈ ગરીબના ઝૂંપડે મહેમાનગતિ કરવા ગયો ત્યાં રૂમાલ બારો કાઢે, મને એકચ્યુઅલી નહીં ફાવે, લે પાછા ઉપર જો પંખો એસી નથી, તો ઓલા ગરીબ માણસ ઝૂંપડે દેસી ન હોય ને, નેહડામાં ગયા હોય ત્યાં થોડા એસી હોય, તો રૂમાલ કાઢે ને વળી આમાં આમાં નખરા માંડે કરવા, મને એકચ્યુઅલી નહીં ફાવે, કાયમ પહેલેથી એસી મળેલા, હવે તમારી હાથ હાથ પેઢીયું પગરખા વગરની અમે જોયેલી યાર, નહીં ગરીબના ઝૂંપડે જાઓ તો સાહેબ ફરસેવો નૂતા નહીં, ને સહન કરી લેજો, કારણ કે જેની વીતી હોય એને ખબર હોય, ગરીબાઈ બોલવી હેલી છે, જે જીવ્યા હોય એને ખબર હોય ગરીબાઈની શું કિંમત હોય યાર, પૈસાવાળા બની જાઓ તો ખોટો અભિમાન ન કરતા ફાકો ન રાખતા શું કામ। હવે સાંભળજો આ ગઝલ, કે ખુલામાં ખખડા ઢસતા માનવીને મેં એકાંતમાં રડતા જોયા છે, ડાયરામાં દાંત કાઢતા હોય સ્માઇલ આપતો એટલે એમનો માની લેવું કે સુખી જશે એમ, કે એની અંદરની પીડા હોય છે, ઉપેન્દ્રસિંહ ખુલામાં ખખડા ઢસતા માનવીને મેં એકાંતમાં રડતા જોયા છે, અને શિખરો સર કરેલા સિકંદરને મેં પગથિયા પડતા જોયા છે, તમે હું સિકંદર તો નથી ને, આપણા આગળ એક પાદર નથી, આપણા આગળ એક ઝીલો નથી, અને તોય આપણે એમ કે અમારે એકચ્યુઅલી આમ ને એકચ્યુઅલી આમ, ઓલો તો વિશ્વ વિજેતા બનેલો માણસ હતો, એને પગથિયે પડતા દુનિયાએ જોયો છે, કોકને પૂછી લેજો આમાંથી ઇતિહાસ વાંચ્યા હોય ને, ખુલામાં ખખડા રસ્તા માનવીને મેં એકાંતે રડતા જોયા છે, અને શિખરો સર કરેલા સિકંદરને મેં પગથિયે પડતા જોયા છે। હવે સાંભળજો, હું પ્રધાન છું પાછો નહીં હટું, મિનિસ્ટર હોય ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય આમાં મજન હોય, હું પ્રધાન છું પાછો નહીં હટું, આવું કેનારને અમે વખત આવે વળતા જોયા છે, અને હવે સાંભળજો, કાયર હમજીને કાઢી મેલેલા, આ નહીં હાલે આ નહીં હાલે, કાયર હમજી અને કાઢી મેલેલા, એને લાજ માટે અમે લડતા જોયા છે, પોતાની આબરૂનો સવાલ આવે ને તેથી હાથમાં તરવારું લઈ, અને સાહેબ કાયર માણા હોય તો તરવાર લઈ લે, મારી લાજ જવાની છે આજ, આહા કાયર સમજી અને કાઠી મેલેલા, એને લાજ માટે અમે લડતા જોયા છે,
અને સબરીની સાધના સાથે અમે રામને મળતા જોયા છે યાર. એને ક્યાં માળા ફેરવી છે? એનો તો ભરોસો હતો, મારો રામ આવશે, મારો રામ આવશે, મારો રામ આવશે. અને રામ આવ્યો સબરીની સાધના સાથે, અમે રામને મળતા જોયા છે. અને દીકરા વગર દશરથ ને શ્યામ અમે બળતા જોયા છે. બાપ ને દીકરાનો પ્રેમ રામાયણ વાંચો તો ખબર પડે કે દીકરાના વિયોગે ખોળ્યું ખાલી થઈ ગયું દશરથનું. આવો પ્રેમ કરજો યાર. અને શિખરો સર કરેલા સિકંદર ને અમે પગથી પડતા જોયા છે. આમાં તમે નક્કી કરી લીધો, આપણે સિકંદર જેટલો એવો રૂપિયો તો આપણી આગળ છે ને, આપણે ખોટો વજન રાખવાનો કોઈ મતલબ નથી. કારણ કે જેટલા સરળ બનશો એટલા મહાપુરુષોને વાલા લાગશો, ભગવાનને વાલા લાગશો. પણ યુવાનો જ્યારે પડકારો કરે છે એટલે મને ગઝલ એમના માટે યાદ આવે, યાર તું તો કહી ઓર કે મુસાફિર થે, તું કહી ઓર કે મુસાફિર થે, અમારા ઘર તો યુંય રાસ્તે મેં આયા થા. યાર ઘણા નથી આપણને હાઈ હલો કરીને નીકળી જતા, તમારી ભલી થાય. સો સો મહિના થયા તમે જમવાનું પૂછતા ને ટાણે બધું એકર હજડિયા બ્લોક કરી દીધું. એમ નહીં, પ્રેમ કરો તો હૃદયના ભાવથી કરો યાર, અને પોતાનાને પ્રેમ કરો. જ્યાં હાથી લાગણી હોય ત્યાં પ્રેમ કરો. પછી જ્યાં થોડી વાર થાય અને પ્રેમ વ્યો જાય ને બધું વયું જાય ને કે મને એકચ્યુઅલી બ્લોક કરી દીધો ઇન્સ્ટામાં ફેસબુકમાં, આવા પ્રેમ થોડા હોય યાર, આને પ્રેમ નો કહેવાય. આને પ્રેમ કહેવાય જ નહીં. પ્રેમ એવો કરો, ભગવાનને કરો તોય ભલે અને માણસને કરો તોય ભલે, તમારો કેળો જુદો થઈ જાય આવો પ્રેમ કરજો. ને એવો પ્રેમ કોને કર્યો? આ યુવાનો બેઠા છે, એક બે કડીને યાદી કરી દઉં, કારણ કે આ વાત સસ્તી નથી, આ વજનવાળી વાત છે. સંતો બેઠા છે, કેવો પ્રેમ હોય સાંભળી લેજો, માગડાવાળાએ કર્યો તો. અને જો તમારામાં આવી તેવડ હોય ને તો જ કરજો. કોઈને કારણ વગરના કુવામાં ઉતારીને વરત ન વાટી લેતા યાર. હા અમે એકચ્યુઅલી મૂંજાતા નહીં, અમે એકચ્યુઅલી, હા મને કહેજો ને હું તમને બેલેન્સ કરાવી દઉં. અરે તારા બેલેન્સ ઉપર દુનિયા જીવે છે. આને પ્રેમ નો કહેવાય, પ્રેમ આને કહેવાય. સાંભળજો કે પદમાં ધીંગાણાનો ઢોલ વાગ્યો છે અને ગાયું ગાયુંનું ધણ વાળ્યું છે. હું રાજપૂતનો દીકરો છું અને ધીંગાણું કરવું પડશે, જવું પડશે. પદમાં જોજે, હું જાઉં છું ધીંગાણામાં, ગાયું વાળીને પાછો આવું, અને જો ન અવાય તો પદમાં હું જીભાન આપું છું, માંગડો તને મળવા આવશે. દુનિયામાં જીવતા કોઈ મળે એનો અફસોસ ન હોય, તો જીવતો માણા ગમે એને મળે. પણ ઉપેન્દ્રસિંહ મર્યા પછી જો કોઈ આવીને મળે ને તો એ માંગડા વાળો પદ્માને મળવા આવ્યો છે. ભૂત બનીને આવ્યો ભાઈ. શું કીધું આ કડીમાં સાંભળજો. પદ્માયુ તારા પ્રેમની વાત હજી સલતાય છે, બોલો માંગડો મલકાઈ છે. જાગી ભૂતાવળ ભૂતની વાતું જ વડલે થાય છે.
ઘણીવાર ગાઉં છું, શક્તિદાને લખ્યું છે, તમારા ઘરે લગ્ન હોય, તમારા ઘરે મોટો પ્રસંગ હોય અને તમારા લગ્નમાં પ્રસંગમાં હાકીમ જેવા મહેમાનો દુનિયામાંથી આવ્યા હોય, પણ ઝૂંપડામાં રહેવા વાળો તમારો ફાટલ લુગડા વાળો ભાઈ ન હોય તો પ્રસંગ રૂડો ન લાગે. ભાઈ વિનાનું ભેકાર મન કડવું લાગે કાગડા. તમે ભલે રૂપિયા વાળા હોય, તમારા હગા ભલે ગરીબ હોય, પણ તમારા હગા ગરીબ હોય એ જો તમારા ઘરે ન હોય, તમારા ભાઈ ભેળા ન હોય તો પ્રસંગમાં કાગડા ઉડે. એના માટે શક્તિદાન બહુ સારું લખે, શું કીધું, અમારું સે ઇતિહાસ માં, ભાઈ અમારું સે ઇતિહાસ માં.